અને એમણે જો કેવો સરસ શબ્દ વાપર્યો છે, સ્ત્રીઓની મહિલાઓની, જાણે સુધારા પુરુષોને જરૂર જ નથી. યુવાન બદલાય, મહિલા બદલાય, આ આ બે બદલાઈ જાય. વાત આમ હું ટકોર સાથે જ કહું છું, પણ પછી મને વિચાર આવ્યો કે એમને શ્રદ્ધા છે કે આ બે બદલાઈ જાય ને તો અમે ગમે એવા હોય ખાસ ફેર નહીં પડે, જગત ચાલી જશે. એટલે એ રીતે આપણે આપણી જાત ઉપર ગર્વ લેવો પડે. હમણાં થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં હું ગઈ, પછી મારા પહેલાં એક લોકસાહિત્યકાર હતા અને એ પણ આવું બધું મને જોઈને એને એમ થયું કે બેન છે તો આપણે થોડું સ્ત્રીઓ ઉપર બોલીએ ને પુરુષો ઉપર બોલીએ. એટલે એમણે શરૂઆતના 2-3 પ્રવચનો કર્યા ને પછી એમ કીધું કે સમાજ અત્યારે બગડી રહ્યો છે ને સ્ત્રીઓ આમ થઈ રહી છે ને પુરુષો આમ થઈ રહ્યા છે ને. પણ એ કે હવે તમે વિચાર કરો, સ્ત્રીઓ એ કે ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય તો એવા સ્ત્રીઓની કુખે થોડા હવે ભગતસિંહ જેવા પુત્રો આવે? એટલે આમ સન્નાટો ને લોકો તો તાળીઓના ગડગડાટ, અને મને થોડીક તીખી લાગી પાણીપુરી ત્યારે. પછી મારો વારો આવ્યો એટલે મેં કીધું હું સ્વીકારું છું ભાઈની વાતમાં કદાચ સત્ય ને તથ્ય હશે. મારો એક નાના એવી મેંદાની પુરીમાં 2 ચણા બટેટું જો તમારું, પણ તે એક સ્ત્રી બદલાય તો જ જગત બદલાય, તો જ આવતી પેઢી બદલાય અને તો જ ભવિષ્ય બદલાય. એનો અર્થ એ છે કે મારા ખભા ઉપર, મારા ને તમારા ખભા ઉપર સંસ્કૃતિનું વહન કરવાની એક જિમ્મેદારી છે. પુરુષ તો મકાન બનાવી શકે, સ્ત્રીની ક્ષમતા છે મકાનને ઘર બનાવવાની. મંદિરમાં માત્ર દીવો થવાથી ઘરમાં પવિત્રતા નથી જળવાતી, સ્ત્રીના અસ્તિત્વથી પણ ઘરમાં અને સમાજમાં પવિત્ર. પુરુષને પવિત્ર થવા માટે સાધુ થવું પડે. સ્ત્રી ઘરમાં હોય તોય એ પવિત્ર હોય, એને સાધુ ન થવું પડે. તો વિચાર કરો કે હું અને તમે મુકેલા છીએ અને તોય હજી આપણે ક્યાંક રસાકસીમાં છીએ. આજ સવારથી હું મળી રહી છું ત્યારે મારે આ સમાજની એક નાની એવી ટકોર એ પણ કરવી છે કે તમે બધા ભાઈઓ મને મળ્યા, તમારા મંડળમાં એક સ્ત્રીનું પણ અસ્તિત્વ હોવું જોઈએ કે 5 પુરુષોની સાથે 2 સ્ત્રીઓ મને મળવા આવે. જેમ તમને સ્ત્રીઓ સાથે ફરિયાદ છે, એમને 2 છોકરાઓ સાથે ને પુરુષો સાથે ફરિયાદ છે. એ મને પણ કે બેન આ પણ તમે સેજ કહેજો ને, કારણ કે સંતાનનો ઉછેર મા અને બાપ બંને કરવાનો છે. 100% જવાબદારી વિશેષ આમની છે, કારણ કે તમારે 7 પેઢી ચાલે એટલી જવાબદારી તમારે નિભાવવાની છે. અને અમારે તો અત્યાર પેઢી સ્વીકારી લઉં છું જવાબદારી, પણ તેમ છતાં પણ જ્યારે કશુંક બગડે છે ત્યારે સ્ત્રી એક જ વસ્તુ કે આવવા દે તારા પપ્પાને, કહીએ જ ને અંતે તો અમારું બ્રહ્માસ્ત્ર એક જ છે, આવવા દેના પપ્પાને. તો એ પપ્પાને પણ એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મમ્મીએ શું કીધું હશે ને શું કર્યું હશે. એક નમ્ર સૂચન છે મારું કે આવતી વખતે હું વિકાસ મંડળના કોઈ પણ કાર્યક્રમમાં આવું, તેમાં 3-4 મંડળમાં મંત્રીઓમાં જગ્યામાં સભ્યોમાં 3-4 સ્ત્રીઓ, સાહેબ લક્ષ્મીજીના પગલા કરવા મારી આંગળીએ કરાવતા હોઈએ તો એનો થોડો રંગ અમારા અસ્તિત્વનો પણ તમારે સ્વીકારવો પડશે થોડી. હવે બીજો પ્રશ્ન, અહીંયા બેઠેલા ઘણા બધા ભાઈઓને એમ થતો હશે કે બેન મંડળમાં બહેનો હોય ને તો લાંબુ બહુ ખેંચે, એમને અનુભવ હશે ઘરનો. કે પછી બેન હાવ નાની એવી વાતો એને ક્યાંય સુધી લઈ જાય. તો હું ત્યારે ફરીવાર બહેનો તરફથી આવીશ કે જ્યારે મેદાનમાં પડો છો, સંવાદમાં પડો છો, પરિસંવાદની યાત્રા કરો છો તો સંઘર્ષ ન થાય એની જવાબદારી નિભાવજો, નહીં તો આવતા વખતે મને ફોન કરીને કે તમારો મોટા ઉપડે તમે કીધું ને પછી અમારે પ્રોબ્લેમ થઈ જાય. તમને ક્યારે એવું લાગ્યું છે કે બધા ભાઈઓની આખી ટીમ વર્ષો ને વર્ષો કેમ કામ કરી શકે સાથે, બહેનોની કેમ કોઈ ટીમ હોય એ લાંબુ નથી ચલાવી શકતી? ક્યારે એવો વિચાર આવ્યો છે? નહીં. તમે જુઓ કે અત્યારે અથવા અત્યારે મને કોઈ મળે ને કોઈ કેમ કે અમારી દીકરીનું સરસ મજાનું અમે ગોઠવી દીધું, એની સરસ સગાઈ કરી નાખી, એટલે એમ કહું વાહ બહુ સરસ છે. એટલે પહેલું તમે એવું કહો કે સરસ છોકરો છે, ઘરે એકદમ સરસ છે, ડાયો છે છોકરો, નોકરિયાત છે, સરસ શેરીમાં ઘર છે, ફળીમાં નળ છે, કોઈ વાંધો નથી.
તમે આટલું કીધું, પછી એક વધુ ઉત્સાહ સાથે તમે કીધું, દેર નથી, નણંદ નથી ને સાસુય નથી, બરાબર. અને આ આ છેલ્લા ત્રણ શબ્દોમાં આપણો ઉત્સાહ વધી જાય છે. એનો અર્થ એ છે કે જો આમાંનું એકને તો તકલીફ કરત. હવે આને થોડું તમે રિવર્સમાં જાઓ કે તમે મને એમ કહો કે અમારી દીકરીનું કર્યું, સરસ ડાયો છોકરો છે, ભણેલો છે, ગળેલો છે, ઘર છે, શેરીમાં જ ઘર છે, નળ છે, બધું જ ડાયો છે, બિચારો બાપ વગરનો છે. અચાનક તમારા તમારા નસીબમાં કરુણા આવી જશે. ઓલામાં તમને ઉત્સાહ હતો કે સાસુ નથી, આમાં તમે એમ કહેશો બિચારાને બાપ નથી. તો એનો અર્થ કે એ લોકો મુશ્કેલી સર્જતા નથી, તો શું આપણે સર્જીએ છીએ? કેમ એક સ્ત્રી બીજી આવતી નવી જુવાનો નશો એ પહેલી વાર મળ્યો છે, અને એ નશો સાહેબ એવો છે કે એણે એક દિવસમાં 21 દિવસની મોજ કરી લેવી છે, 25,000ના પગારમાં એને 25 લાખની લોન લઈ લેવી છે. પહેલી છોકરી પ્રપોઝ કરે ત્યારે એને સ્વિટ્ઝરલેન્ડ હનીમૂનમાં વયું જવું છે, એને કશું નાનું જોતું જ નથી, એને બધું, એને ચાલવું નથી, દોડવું નથી, એને ઉડવું જ છે, કારણ કે જુવાનીનો નશો એ છે. એને નથી ખબર, આ યુવાનને નથી ખબર કે આ નશો ઉતરી જવાનો છે, પણ અહીંયા બેઠેલા તમામ સફેદ વાળવાળા વ્યક્તિઓને ખબર છે કે આ ઉતરી જવાનો છે, આ પસાર થઈ જવાનો છે. અને આમાં તમે હો ત્યારે તમે આવવા જ હો, તમે જુવાન હો અને કે તમે છો જુવાન, પણ અહીંયા જે જુવાન બેઠા છે, ઊભા છે, અને મને ખબર છે કે એમની ક્ષમતા બહુ જ છે, પણ બેસીને સાંભળશો તો આટલું જ સરસ સંભળાશે, કારણ કે એમના હાડકાઓ મજબૂત હોય, એમના ગોઠણને જીવાંતો ન આવ્યો હોય. એટલે મારી દલીલ એ છે કે અહીંયા બેઠેલી કોઈ પેઢી એવું માનતી હોય કે આધુનિક કપડાં પહેરી લેવાથી તમે જુવાન લાગવાના હો અને આધુનિક લાગવાના હોય તો તમે ક્યાંક ગેરસમજણમાં છો. તમે એવું માનતા હોય કે કોઈ દાદા ચાલ્યા જતા હોય અને તમારું બાઇક રેસ કરીને એક દાદાની લાકડી સહેજ હલી જાય અને તમે કોઈ મીર મારી નાખ્યો હોય ને તમને તમે જુવાન ગણાવતા હોય તો તમે ભૂલમાં છો. કોઈ દાદી કે તમારી સાસુ કે કોઈ પણ વ્યક્તિ થોડું ધીમું કામ કરતી હોય અને તમે સહેજ સ્પીડમાં આમથી આમ કામ કરતા હોય અને સહેજ એમ દેખાડી દેવું, જોયું આપણું કલાકમાં આપણું પતી ગયું, એવું જો તમે ક્યાંય પણ નજરથી એ સ્ત્રીને દેખાડતા હોય તો તમને જોવાની સમજાણી જ નથી, તમને મૂંઝવણ સમજાણી જ નથી. અને સાહેબ સાચા અર્થમાં અહીંયા બેઠેલા દરેક વ્યક્તિની ચિંતા છે ક્યાંક તમને લઈને, બાકી સરસ મજાનો ડાયરો ન કરે, કોકને બોલાવે હુકમ, ગીત કરો, ખાઓ પીઓ, મજા કરો, હુઈ જાવ રાત્રે, પણ ના, એમને ક્યાંક હજી ક્યાંક એમના મનના કોઈ એકાદ ખૂણામાં હજી ક્યાંક એવી સમજ છે, ક્યાંક એવી વાત છે કે એટલી તમામ દીકરીઓને હું એક 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 સૂચન કરું છું, તમારી માં તમને એટલા માટે ભણાવે છે, તમને એટલા માટે થોડી ઘણી સ્વતંત્રતા આપે છે, કારણ કે એણે આમાંનું કશું ભોગવ્યું નથી. એને ખબર છે કે તમે ભણ્યા ન હો, તકલીફમાં હો, મૂંઝવણમાં હો, ત્યારે કોઈ પણ તમને વ્યક્તિ એમ કહી શકે કે ભણી હોત ને તો આ દિવસ જોવાના વારા ન આવ્યા હોત. આ એકાદ વાક્ય ક્યાંક તમારી માના મગજમાં ચોંટી ગયું છે, એટલે તમારી તમને એક દીકરી તરીકે સતત ઉછાળી અને જગાડીને એમ કહે છે કે બેટા તું ભણી લે, તું જીવી લે. એને ખબર છે કે કોઈક વ્યક્તિ ના પાડે. અને તમે બધી તો સાચે સારી પેઢી છો, તમારી મમ્મીઓને પૂછો કે ડ્રેસ પહેરવા માટે તેને કેટલા લાળા ચાવવા પડ્યા છે, પૂછજો ક્યારેક. ઘરમાં આજે રસોઈ થાકી ગયા હોય અને રસોઈ ન કરવી હોય, દિવાળીનું કામ કાઢ, માત્ર ખીચડી કરું એવું કહેવા માટે, એને કેટલી વખત પોતાની જાત સાથે લડી હોય, અને તમે બિંદાસ કહી શકો છો આજે હું પીઝા ખાવા જ નહીં છું, આજે હું પાણીપુરી ખાવાની છું. ક્યારેક અહીંયા બેઠેલી તમામ
દીકરીઓ પોતાની માને એની જુવાની વિશે પૂછે અને દરેક યુવા પોતાના પિતાને પૂછે. અહીંયા બેઠેલો દરેક પુરુષ એક એવા વર્ગમાંથી આવે છે કે જ્યારે એ એમને કશું કરવું તો એમના પપ્પા એમ કીધું નથી કરવાનું, એટલે અમદાવાદથી એણે યુટર્ન લઈ લીધો છે જીવનનો, પપ્પાએ ના પાડીશ. એમણે સિરિયસલી નહીં, સિન્સિયરલી એક પથ્થર કી લકીરની જેમ એણે એના પપ્પાને માન્યા છે. અને અત્યારના પપ્પા વધુ ફ્રીડમ એને આપે છે, કારણ કે એને ખબર છે કે કોઈક ના પાડે ને તમારી સ્વતંત્રતામાં વચ્ચે આવે તો કેવી મોટી તકલીફ થાય. એટલે અત્યારના માતા પિતા એના સંતાનને વધુ ફ્રીડમ આપે છે, વધુ સ્વતંત્રતા આપે છે. ભણવું છે જાઓ, તમને શું ભણવું કે નહીં એની પણ સ્વતંત્રતા એ આપે છે. અહીંથી બહારગામ, અહીંયા ધારો કે બહાર કોલેજથી લઈ એને અહીંયા તમને ન ભણવું હોય, તમારે બહારગામ જવું હોય તો એની વ્યવસ્થાઓ એ કરે છે. અને આ મૂલ્ય તમને ક્યારે સમજાશે ખબર છે? અત્યારે જ્યાં સુધી તમને તમારી મમ્મી ઉઠાડે છે ને ત્યાં સુધી એ આળસની એ મજા છે. જે દિવસે જિંદગી નામની વ્યક્તિ તમને જવાબદારી સાથે ઉઠશે ને સાહેબ, ત્યારે તમને ઉઠવાની એ મજા નહીં આવે. તમને શું નહીં ગમે જ્યારે તમારી જવાબદારી તમને ઉઠાડશે. અત્યારે તો માં તમને પંપાળી પંપાળીને ઉઠાડે છે કે ઉઠને બેટા, ત્યારે તમને આળસની મજા આવે છે. એ પણ બહુ જ ઓછી છે, યાદ રાખજો. જે લોકોએ, જે સભ્યતાએ આજમાં ઇન્વેસ્ટ નથી કર્યું ને, એને આવતા દિવસોમાં કશું નથી મળ્યું, કશું જ નહીં. જે જુવાની સડસડાટ આવી છે ને, એ સડસડાટ જ જશે, સડસડાટ જ. અને ત્યારે તમને તકલીફ થશે જ્યારે તમને તમારો સરવાળો લેવાનો આવશે ને. મા બાપ તો બહુ પ્રેમાળને હુંફાળ છે, એ ક્યારેય તમને નહીં પૂછે. તમારી 17 ભૂલ પછી એ તમને એક્સેપ્ટ કરી લેશે, કારણ કે તમે એનું રૂવાડું છો. અને આપણે બહુ બિંદાસ કોલેજતા નથી, એટલે આપણે એક બહેનપણી ગોતીએ, એકાદ ભાઈબંધ ગોતીએ જેને આપણે બધું કહીએ. અને દર એ ચોથા વાક્ય એમ કે યાર કાકા અને મામાને ખબર પડી જાય કે મારી ભાણેજની પાછળ એક છોકરો આવે છે, તમને કાંઈ ફેર નહીં પડે, એ ભાણેજનું કાલથી કોલેજ આવવાનું બંધ કરાવી દેશે. તમારા અપ એન્ડ ડાઉન્સ, તમારી એકાદ ચિઠ્ઠીથી કે તમે ક્યાંક પણ એનો મોબાઈલ નંબર લખી નાખો, તમને કોઈ ફેર નથી પડવાનો. પણ એક છોકરીના ભવિષ્યને તમે સાવ સ્ટોપ કરી દો છો, કારણ કે જગત બહુ ક્રૂર છે. સુધારણા છોકરીઓ કરે, ઘરેથી બહાર નીકળવાનું છોકરીઓ બંધ કરે, કપડાં આવા બંધ કરવાના છોકરીઓ કરે, છોકરાઓ કાંઈ નહીં કરે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે એક સમજ એ પણ આપી છે, તમારી દીકરીઓનો જે રીતે તમે સુંદર ને સંસ્કારી રીતે ઉછેર કરો છો, એટલા સંસ્કારથી તમે તમારા દીકરાઓને ઉછેર કરો, કારણ કે એ જ તમારી દીકરીઓનો આવતા દિવસનો પતિ કે કોઈકનું બનવાનો છે. જેમ સંસ્કારી પત્નીની જરૂર છે, એમ જ આ સમાજને સંસ્કારી અને સારા પતિની જરૂર છે. બદલાવ એમાં પણ લાવવો પડશે, ઉછેરમાં પણ બદલાવ લાવવો પડશે. હું એવું નથી કહેતી કે સ્ત્રી સમોવડી ને પુરુષ સમોવડી, તમારી કોઈ દી વ્યાખ્યાની વાત નથી. મને મારા સ્ત્રીપણા ઉપર અત્યંત ગર્વ છે, મને જરાય આ લોકો જેવું નથી થવું, એના જેવું જીવવા જેવું જરાય નથી. પૂછજો ક્યારેક એમને કેટલી તકલીફોને મૂંઝવણ છે. તમારા દીકરાને પણ સમજાવજો કે બેટા આ જગતની દરેક છોકરી છે ને એ સારી રહેવી. આમાં કેવું થાય છે, તમે આપણે બધા જ આપણી દીકરીને એવું બહુ કહીએ, ક્યાંય અમે તને જોઈ તો તારા પગ ભાંગી નાખશું. મને એવા કુટુંબની અપેક્ષા છે કે કોઈક કુટુંબ પોતાના દીકરાને એમ કે ભાળજો, કોઈ છોકરીની જિંદગી બગડીને તમે તારા પગ ભાંગી નાખશું. આટલી જ સલાહ દીકરાઓને આપો, કઈ વાંધો નહીં, મારું મને એવું કામ સંભળાવો. ભણો, ગોલ્ડન સમય છે સાચા અર્થમાં. ભારતમાં તમે જુઓ, યુવાની એક જ વસ્તુ એવી છે, ક્યારે આપણે બાળપણને ધન નથી કહેતા, વૃદ્ધત્વને ધન નથી કહેતા, યુવા ધન એવું કહીએ છીએ. યુવા ધન, એનો અર્થ એ છે કે ધનને હંમેશા સાચવીને વાપરવું જોઈએ અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ. તમે અહીંયા બેઠેલા તમામ કોઈ દિવસ તમારા પપ્પાએ એમ કીધું હોય કે આ કંપની છે ને આપણને હામે વ્યાજના મૂકવાના, આપણી પાસેથી વ્યાજ લે, ત્યાં એમ નહીં રોકાણ કરે. એનું ધન એ ત્યાં જ ઇન્વેસ્ટ કરશે કે જ્યાં એને સવાયું મળતું હોય.
તમારા સમયનો ઉપયોગ પણ એવી જગ્યાએ કરો કે જ્યાં આવતા દિવસોમાં તમને સવાયું મળશે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામની અને અને કેવું છે, ટિકટોકની સેલિબ્રિટી હોવાથી તમે સેલિબ્રિટી બની નથી જતા, જરાય નહીં. સાહેબ અહીંયા બીએડ કોલેજ ને એમએડ કોલેજ પર લાવે ને એને પૂછજો કે જ્યારે એડમિશન લેતી વખતે એવું પૂછે છે કે હે ભાઈ તમારે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ કેટલા છે, તમારા ફેસબુકમાં ફ્રેન્ડ્સ કેટલા છે, તમારા ટિકટોકમાં કેટલી લાઇક મળે છે, એમાં એક જ વસ્તુ પૂછે છે કે માર્ક કેટલા છે ભાઈ. તો જગત તમને સેલિબ્રિટી બનાવી દે એથી તમે સેલિબ્રિટી થઈ ન જતા. મેં એક એક છોકરાને હમણાં એક ડીઓએ મને 3-4 દિવસ પહેલાં એક ડીઓએ એવું કીધું હતું કે બેન હમણાં હું એક સ્કૂલમાં ગયો ને તો એ સ્કૂલમાં એવું પૂછ્યું ડીઓએ કે બેટા તારે શું બનવું છે. એટલે કે સાહેબને એવું તો હમણાં છોકરો એમ કહે છે કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે ટીચર બનવું છે, મારે નેતા બનવું છે. પણ છોકરાએ આમ હું કીધું ખબર, મારે પ્રખ્યાત બનવું છે, કે પ્રખ્યાત. તમે જુઓ સાહેબ, આપણે શિક્ષણનું સ્તર ક્યાં લાવી દીધું. કોઈકનું સ્વપ્ન છે પ્રખ્યાત બનવું, તો પ્રખ્યાત તમે ઘણી બધી રીતે બનાય છે. કશું ખોટું કરો તો તમે પ્રખ્યાત થઈ જાઓ, 4 દિવસથી તમારા છાપામ નામ આવ્યા રાખે. અહીંયા બેઠેલા તમામ દીકરાઓને કે દીકરીઓને મારી વિનંતી છે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં તમને જે 14,000-11,000 લોકો મળે છે ને, ઓળખે છે ને, એને ક્યારેક એમ કહેજો કે મારે 500 રૂપિયા ઓછી ના જોતા છે. એ નહીં, લાઈક કરી જાય, અંગૂઠો દેખાડી જાય. અંગૂઠો નથી, ઠેંગો છે એકચ્યુઅલી. સાહેબ, તમને એ ઇલ્યુઝન વર્લ્ડમાં 10,000 લોકો ઓળખે છે નહીં, તમને તમારા ગામના 10 લોકો ઓળખે છે. અને અત્યારે તમારા શો એ માણસે જે સૂત્રો આપ્યા છે યુવાનીમાં, એણે એક વસ્તુ, બે જ વસ્તુ કીધું છે કે બી યુઝફુલ. એણે એણે એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે તમને યુવાનોને કશું કહેવું છે, તો એણે બે જ વસ્તુ કીધી કે બી યુઝફુલ, ઉપયોગી બનો, ઉપયોગિતાવાદી નહીં. અત્યારે આપણે બધા ઉપયોગિતાવાદી બની ગયા છે. પૈસા જોઈએ તો મમ્મીનો પાલો પકડી, કેન પપ્પાને દે, ભૂલ થાય પાછા મમ્મી પાસે જઈ, મમ્મી પપ્પાને ન કહેતી હો. અને મમ્મી ક્યારેક તમે સહેજ મોડું થયું હોય અને મમ્મી ફોન કરે કે બેટા આજે કેમ મોડું થયું, મમ્મી અત્યારે ખોટી તો માથાકૂટ કરો, માં અત્યારે મારા બધા ફ્રેન્ડ સાથે રહું છું, બહાર છું, ધટ્ટ દઈને ફોન, કારણ કે ત્યારે મમ્મીની તમારે જરૂર નથી. અને બીજું, તમે સરસ ઇંગ્લિશ બોલો, તમે સરસ નોકરી મેળવી લો, તમારી ડિગ્રી મળી જાય, તમે જીન્સ પહેરવા માંડો, તમને બધું સ્ટાઇલિશ ખબર પડવા માંડે, તમને ખબર પડી જાય કે ઇન્ટરનેટ શું છે, એ બધા હોવાથી તમારી ગુજરાતી સાડી પહેરતી મમ્મી મટી નથી જતી. મેવા સંતાનો જોયા છે કે જે માએ પોતાના દીકરા માટે, એની કારકિર્દી માટે આજીવન મંગળવાર નકોડા કર્યા હોય, એ દીકરો એ સ્થાને પહોંચી જાય, એ દીકરાને એની માની ઓળખ કરાવતા શરમ આવતી હોય, કારણ કે મમ્મી ગુજરાતી સાડી પહેરતી હોય, પગમાં સ્લીપર હોય, એટલે મમ્મી આજે પાર્ટીમાં નહીં, તો શરમ તો એ મા બાપને આવી જોઈએ આ દીકરા મોટા કરવા માટે. મને ખબર છે થોડું ઘણું તમને એવું લાગશે કે મમ્મી પપ્પા એમ પઢાવીને બેનને મોકલા સ્ટેજ ઉપર કે આવું બોલજો ને, પણ ટ્રસ્ટ મી, આ આખા માતા પિતાને તમારી એટલી બધી ચિંતા છે, એટલી બધી ચિંતા છે, એટલા માટે એના મનમાં એક જ છે કે તમે સુખી આજે રહ્યો અને આવતા દિવસોમાંય તમે સુખી રહ્યો. અને સાહેબ, તમને તકલીફ થશે, તમે સૌથી વધુ ગરીબ ત્યારે થશો કે જ્યારે તમારી માટે સાચા દિલથી પ્રાર્થના કરવાવાળા પૃથ્વી પરમાં બે લોકો તમારી પાસે નહીં હોય. બે,
માતા પિતા એક જ એવી વ્યક્તિ છે કે જે એક પણ પ્રકારના સ્વાર્થ વગર તમારી માટે નકોડા ઉપવાસ કરી શકે, પોતાના સ્વપ્નાઓને ગીરવે મૂકી શકે, પોતાની ઈચ્છાઓને દાટી શકે, કારણ કે એ તમને સુખી કરવા માગશે. પરણશો ને ત્યારે સમજાશે કે જેના પ્રેમ માટે, જેના ઓલા માટે તમે આટલું બધું કર્યું ને, એ લોકો એવું કહેશે કે એ તારો પ્રોબ્લેમ છે, મારો નહીં. તમારા માતા પિતા ક્યારેય તમને એવું નહીં કે એ 70 વર્ષના કે 80 વર્ષના થઈ ગયા છે ને તે દિવસે તમને એવું નહીં કે બેટા એ તો તારો પ્રોબ્લેમ છે, તે ઊભો કર્યો છે. એ લાકડીથી ધ્રુજતો હાથ તમને એમ જ કહેશે કે બધું સારું થઈ જશે. અને મારા વાલા, આ બધું સારું થઈ જશે ને એ આશ્વાસન નથી, આશીર્વાદ છે. એ આશીર્વાદ છે. આ પૃથ્વી પર તમને એક પણ વ્યક્તિ એવું કહેવા ન મળે ને ત્યારે ડિપ્રેશન આવે અને ત્યારે સુસાઇડ કરવું પડે. ભારતમાં અત્યારે સૌથી વધુ સુસાઇડ યુવાનો કરે છે. એવું થાય છે શું? એ કયો મૂંઝારો છે? આપણે અત્યારે આપણે બધાની તકલીફ કઈ છે ખબર છે? કે તમને પૂછવામાં આવે કે તમારે શું થવું છે તો તમારી પાસે મેપ રેડી છે, એકદમ તમારો નકશો એકદમ ક્લિયર છે. પણ કોઈ તમને એમ પૂછે કે તમે ચાલવાનું શરૂ કર્યું તો કે નાના નકશો રેડી છે ને, આપણને ખબર છે સીધું જવાનું, પછી ડાબે વળી જવાનું, એમાં પાણીની વ્યવસ્થા નથી એટલે પાણી આપણે આરે લઈ લીધું છે, ભાથું આરે લઈ લીધું છે, બાઇકમાં પેટ્રોલ ફૂલ છે, બધી વ્યવસ્થા છે. પણ ચાલવાનું શરૂ કર્યું તો કે નહીં? તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે તમને અત્યંત ભૂખ લાગે અને કોઈ કેમ કે મોડાસા જાઓ, ત્યાં આ રેસ્ટોરન્ટ બહુ સરસ છે, મોડાસાની સારામાં સારી રેસ્ટોરન્ટમાં તમે જાઓ અને 5 પેજનું મેનુ તમે વાંચો, મેનુની આઈટમ વાંચીને તમે એમ કહો કે ઓહે કઈ આઈટમ છે, જો તો ખરી કેવી સરસ સરસ બધું જમવાનું છે, અને તમે ધરાઈ જાઓ કે એમાંની એકાદ વાનગી મગાવો, ખાઓ અને તૃપ્ત થાઓ. મેપ ઇઝ નોટ યોર જર્ની. તમારો નકશો તમારી યાત્રા નથી. એની માટે તો 2 પગલા ચાલવું જ પડે. સો ચાલો. જેટલી મહેનત તમે તમારી આજ માટે કરશો ને એટલું જ રળિયામણું તમને જગત દેખાશે. અહીંયા કોઈ દાદા 90-100 વર્ષના હોય ને એને પૂછજો કે આ સમાજ અહીં સુધી કેવી રીતે આવ્યો. જંગલમાંથી થોડુંક તો એને મૂકેલી શ્રદ્ધા ઉપર તમે શ્રદ્ધા મૂકતા થાઓ. કેમ આપણે આ બધા આજુબાજુની તકલીફો મૂંઝવણને થોડુંક યુવાધન જોતું થાય? કેમ આપણને આપણી જાત જ નથી ગમતી? સતત આપણે લોકો કે ખબર શું કામ? કારણ કે આપણી અંદરના આત્માના અવાજને આપણે સાંભળવો નથી એટલે ચારે બાજુ ઘોંઘાટ કર્યા જ રાખીએ છીએ, કર્યા જ રાખીએ છીએ કે આ નથી સાંભળવું. જીવન બહુ જ સુંદર છે, જીવવા માટે છે એટલે જીવવું જોઈએ. હવે તમારી ઉપર છે કે તમારે એને જીવવાનું સુંદર રાખવું કે ન રાખવું. આ જગતમાં એકાદ ખૂણો એવો રાખો કે તમે મૂંઝાઓ, અથડાઓ, તકલીફમાં હો, તમે હેરાનગતિમાં હો, તો તમે એક વ્યક્તિ પાસે જઈ શકો કે મેમ, એ તમારો શિક્ષક હોય, તમારી માં હોય, તમારો કાકા હોય, કોઈ પણ હોય, ગોતી રાખો, પણ પોતાનો ગોતો, પોતાની વ્યક્તિ ગોતો કે જેને તમે કહી શકો, પાછા વળી શકો. અને અહીંયા બેઠેલા તમામ મા બાપની એક ઈચ્છા છે કે એના સંતાનોના લગ્ન કરી દેવા. એ તમને પરણાવવાના છે જ, વહેલા કે મોડા. અત્યારે તમારો સમય કારકિર્દી ગણવાનો છે, છોકરીઓ કે છોકરાઓ ઘડવાનો અને ગોતવાનો નથી, એ નથી. અને બીજું, મારી તો આપણે બધા અત્યારે ત્યાંની બધી છોકરીઓ મને ખબર છે કે ફ્રીડમમાં માને, સ્વતંત્રતા જોઈએ છે. તમને શું લાગે છે? જે લોકોને ભણતર વગર આ પગલું લીધું ને આ પૃથ્વી ઉપર, સ્ત્રીની જ સાથે જોડાયેલી છે આર્થિક સ્વતંત્રતા. પૂછજો મમ્મીને તો જગત તમને ક્યાંય પહોંચાડશે. તમને પૂછશે કે તને આ કરવું છે કે નથી કરવું, અહીંયા જવું છે કે નથી જવું, આની સાથે તને ફાવશે કે નહીં ફાવશે. જો આમાંનું તમારી પાસે કાંઈ નહીં હોય તો સગા મા બાપ પણ નહીં પૂછે. તમે જગતમાં તમારું એવું સ્થાન બતાવ્યું હશે તો મમ્મી પપ્પાએ તમને પ્રેમથી પૂછે કે બેટા કરવું છે અહીંયા, તો આપણે વાત આગળ ચલાવીએ. આપણને નહીં, આંબાને પૂજવાવાળી સભ્યતા જ છે સાહેબ. તમારા વૃક્ષ ઉપર કેરી હશે તો લોકો એની મેળે આવી જશે.
તમને પૂછતા તો તમે એની મેળે પ્રખ્યાત થઈ જશો. આ કેવી વાત છે ખબર છે? એક બહુ મોટો રાજા હતો, એને બહુ જ મોટા મોટા સ્થાપત્યો બનાવવાની આદત, બહુ જ મોટા મોટા સ્થાપત્યો બનાવે એટલે, અને એક એનો એન્જિનિયર હતો આર્કિટેક્ટ, જે જેની પાસે સરસ મજાની ઇમારતો બનાવ્યા જ કરે, બનાવડાવ્યા જ કરે. પછી એક વખત એનો એ આર્કિટેક્ટ થાકી ગયો, 60-62 વર્ષનો થયો હતો, એને એમ થયું હવે રિટાયરમેન્ટ લઈ લો, હવે આપણે કાંઈ જ નથી કરવું. એટલે એણે રાજાને જેને બી બનાવ્યા, સ્થાપત્યો બનાવ્યા, ચર્ચ બનાવ્યા, કેટલું બધું મેં તમારી માટે બનાવ્યું, પણ હવે મને એવું છે કે મારે આ રાજના કામમાંથી રાજીનામું આપવું છે. એટલે રાજા એમ કે ના ના, પણ હવે બહુ થયું, ક્યારેક તો માણસ નિરાત લે ને. એટલે રાજા એને એવું કહે છે કે ઓકે, તને હું જવાની છૂટ આપું, પણ એક તમારું છેલ્લું કામ કરતો જા, મારી માટે એક સરસ મજાનો મહેલ બનાવતો જા, સરસ મજાનું મકાન બનાવતો જા, એક છેલ્લું હવા મહેલ જેવો. એટલે હવે ઓલો આર્કિટેક્ટને આમ ઘા તો વાગી ગયો કે જાતા જાતા શાંતિ નથી લેવા દેતો, પણ તોય રાજા તે ના તો પડાય નહીં. એટલે એ કામ શરૂ કરે છે, જેવું તેવું કામ બનાવે છે, જરાય ધ્યાન નથી આપતો, નકશો એ તે વિચિત્ર બનાવે છે. આટલા વર્ષોમાં જે નકશો બનાવ્યો તો એના કરતાંય ખરાબ નકશો એ બનાવે છે. નથી સિમેન્ટમાં ધ્યાન આપતો, નથી મજબૂતાઈમાં ધ્યાન આપતો, નથી આકારમાં ધ્યાન આપતો, નથી આવતા દિવસોમાં ધરતીકંપ થાય તો એ અર્થક્વેક પ્રૂફ એવું નથી બનાવતો, નથી સળિયામાં ધ્યાન આપતો, કોઈ વસ્તુમાં એ ધ્યાન નથી આપતો, નથી રંગરોગાનમાં ધ્યાન આપો. એને બસ જલ્દી પૂરું કરવું છે, આ જલ્દી આ પૂરું થઈ જાય. અને રાજાને ચાવી આપીને એમ કહું કે હવે મારે હવે હું જાઉં જે માતાજી. 3 મહિનાની અંદર એ કામ પૂરું કરે છે, જેવો તેવો પણ એ મેલ બહારથી રૂડો રૂપાળો લાગે, બાકી અંદર એની મજબૂતાઈ એમાં કશું નહીં. એ રાજાને ચાવી આપીને એમ કહે છે કે હવે મને રજા આપો. સ્થાપત્યો બનાવ્યા છે, એટલા સુંદર મકાનો બનાવ્યા છે જેના હિસાબે જગત મને ઓળખે છે. તારું છેલ્લું મકાન જે તે બનાવ્યું ને, એ તારી માટે છે આ ચાવી તારી. વિચાર કરો. અને ઓલા આર્કિટેક્ટને એવી એમ હમહમી જાય છે કે અર મારી માટે બનાવવાનું મકાનમાં મેં સહેજે ધ્યાન ન આપ્યું, કેવા હળિયા વાયપરા, જરાય મજબૂતીનું ધ્યાન ન આપ્યું, કલરનું ધ્યાન ન આપ્યું. અફસોસ થાય છે. અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારે આટલું જ કહેવાનું છે કે છેલ્લે આવો અફસોસ થશે કે જ્યારે મકાન બનવાની સ્વતંત્રતા મારી પાસે હતી ત્યારે મારા જ મકાન બનાવવામાં મેં ધ્યાન ન આપ્યું. આ સમય છે મારા દીકરાઓ અને દીકરીઓ, તમારું મકાન એવું મજબૂત બનાવો, તમારી કારકિર્દી એવી અદ્ભુત ગળો કે લોકો તમને આવીને પૂછે કે ભણવું હોય તો શું કરાય, ક્યાં જવાય. બી ઓથોરિટી. આ જગતમાં તમે જે પણ કરો એ શ્રેષ્ઠ કરો, લોકોએ તમને પૂછવું પડે. ગાડરિયો પ્રવાહની જેવું તો જતા જ નહીં કે આણે કર્યું એટલે આમ જાઓ, આણે કર્યું એટલે આમ કરાય, એવી રીતે નહીં. જેટલા જેટલા ટૂંકા રસ્તા અપનાવશો એટલા વહેલા ખતમ થશો. આ જગતમાં જે પણ સફળ થયો ને, એ ભલે એવું કહેતો હોય કે અમે આમ બહુ જલ્દી સફળ થઈ ગયા, નહીં, એણે 24 કલાકની અંદર 48 કલાકનું કામ કર્યું છે એટલે એ સફળ થયા છે. કોઈ પણ સફળ માણસને પૂજજો ક્યારેક. જગત આખું સૂતું હતું ને ત્યારે એણે એ જાગીને એણે પોતાના સ્વપ્નો માટે લડ્યો છે, દોડ્યો છે, હાંફ્યો છે. અને યાર અત્યારે નહીં હાફો, અત્યારે મજા. તમારી જુવાનીની મજા તમે આનંદથી વસતા, તમારા માતા પિતા ઈચ્છે જ છે કે જગતનો તમામ આનંદથી તમે જીવો, પણ આનંદનો અર્થ એ નથી કે તમે જુદી દિશા તરફ આનંદ મળો. હું એવું નથી કહેતી કે એમને નક્કી કરેલા આનંદની વ્યાખ્યામાં તમે ફિટ બેસી જાઓ, પણ તમારો આનંદ એમને સમજાવો તો ખરા. આપણે એવું કહીએ છીએ એક જ બ્રહ્માસ્ત્ર આપે, તમને ન ખબર પડે, તમને ન સમજાય અત્યારનો જમાનો, તમને ન ખબર પડે મેનપણી શું કહેવાય, તો સમજાવો. ગુજરાતી જ બોલે છે તમારા મમ્મી પપ્પા, એની જ કોખમાંથી તમે આવ્યા છો, એના જ શરીરનું અંગ તમે છો. સાહેબ તમને ઘોડિયામાં ભૂખ લાગી છે કે નહીં એ તમારા રડવાના અવાજ ઉપરથી મા નક્કી કરી લેતી હતી કે તને ભૂખ લાગી છે કે તને પેટમાં દુખ્યું. તમને એવું લાગે છે મા તમારું મન ન સમજે એમ? એમ સૌથી પહેલું એને સમજાઈ જાય, સાહેબ તમે કોઈ ભૂલ કરીને આવો ત્યારે પહેલું વહેલું મા પૂછે કેમ
કંઈ થયું જ? ત્યારે તમને પહેલું વહેલું ખબર પડે, ખબર પડી ગઈ હશે મમ્મીને, સાહેબ તમારું એક આંસુ ધબકારો એ સ્ત્રીનો ચૂકવે છે, એટલે એને ખબર પડી જાય છે. મોબાઈલના કનેક્શન તો હવે આવ્યા, ટેલિપથી ઉપરથી ઈશ્વરે મૂકી દીધેલી છે. કયો ખુલીને કયો, પોતાની વાત રજૂ કરતા શીખો. જ્યારે જ્યારે સભ્યતાએ ચૂપ રહેવાનું શરૂ કર્યું છે ને, ત્યારથી ગૂંગળામણ શરૂ થઈ છે. અહીંયા બેઠેલા તમામ યુવાનોને એક જ વિનંતી છે કે જે કરો, જે નક્કી કરો એના ઉપર કાયમ કરો. આજે તમને એન્જિનિયરિંગ કરવું છે અને બે વર્ષ પછી તમને એમ થાય છે કે હવે મારે એન્જિનિયરિંગ નથી કરવું. આજે તમને લાલ કલર ગમે છે, પણ ત્રણ દિવસ પછી તમે એમ કહો છો મને કાળો કલર ગમે છે. એટલા માટે તમારા માતા પિતા તમારામાં થોડી રોકટોક કરે છે કે તમને ત્રણ દિવસમાં મન પાછું કે ખાટું થઈ જાય છે. એને તમારું મન એ સમજાઈ ગયું છે. અને થોડુંક જગતના કેટલા લોકો માટે આપણે ચલાવી લેતા હોઈએ છીએ. તમને તમારી નવી નવી બહેનપણી થાય, એ તમને ગમે એટલું તમને લાલ કલરનો શર્ટ ન ગમતો, એની તમને એમ કે મન લાલ કલર ગમે, તમે નથ પહેરવા માંડતા, પહેરો જ ને. તો થોડુંક તમારા મમ્મી પપ્પા કે એવું ન કરી શકાય, થોડુંક એ ક્યાં આજીવન તમારી પાસે માગવાના છે, જરાય નહીં. એ તો એ આ પૃથ્વી પરની વ્યાજ વગરની લોન એક જ બેંક આપી શકે જેને મમ્મી પપ્પા કહેવાય. એક પણ પ્રકારના તમારા માતા પિતાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. અને માતા પિતાને વિનંતી છે કે સંતાનોની ભૂલોને સમજવાની શરૂ કરો. પહેલા સમજશું તો આવતા દિવસોમાં એને રોકી શકશું. દાબી દેવાથી આ જગતમાં હંમેશા ધરતીકંપ જ આવ્યા છે. ડાયવર્ટ કરવાથી, ડાયવર્ટ કરો ને તો એનર્જીના આઉટલેટ નીકળે. માતા પિતાએ સંતાનોની ભૂલો તકલીફોને મૂંઝવણને થોડી ડાયવર્ટ કરવાની છે. અને બીજું, એકાદ દીકરી સમાજમાં ભૂલ કરી બેસે, એથી જગતની તમામ દીકરીઓ એ જ ભૂલ કરવાની છે એવા ચશ્માથી જોવાનું થોડું બંધ કરો. આપણે પછી દરેક છોકરીઓને ત્રણ ત્રણ મિનિટ એવા મેણાટોણા કાનમાં માર્યા રાખીએ છીએ. અને તમને એવું લાગે છે કે તમે મેણાટોણા કરીને એને સજાગ કરો છો, પણ ક્યાંક ને ક્યાંક એને એમ કહો છો કે આટલી સાંભળવાના કરતા જ કરી નાખું હારું. ત્રીજી વાત, ભૂલ થઈ ગઈ, છોકરી પાછી આવી ગઈ, સુધરી ગઈ, અને જ્યારે હવે એ સમાજમાં બેઠી છે, તમારી વચ્ચે છે, ત્યારે ત્રણ જણને ઠોહા મારી મારીને કયો નહીં કા ઈ. અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓ કોઈ એવું નથી કે જેણે ભૂલ નથી કરી, બધાએ કરી છે, બધાએ. જગતે જો તમારી ભૂલ માફ કરી દીધી હોય તો તમારે કોકની કરવી જોઈએ. આવી છોકરી કે આવો છોકરો હિંમતથી જ્યારે તમારી વચ્ચે આવવા બેસે ને, ત્યારે એનો હાથ પકડીને થોડું બાજુમાં ચાલો, જેથી કરીને એની હિંમત વધે ને એને ભૂલ થાય, એને સમજાય કે મારો સમાજ મારી સાથે છે, હું મને વાંધો નહીં આવે. મેણા ટોણા મારીને તમે એને વધુ બીજી તરફ, એને સતત એવું થાય કે આના કરતાં તો ન આવ્યો જ તો સારું હોત. અને સંતાનો ભૂલો કરે એનાથી માતા પિતા ખરાબ નથી થઈ જતા. આપણે બીજી ભૂલ એ કરીએ છીએ, સીધું માં ઉપર ઢોળી દેવાનું કે માએ ધ્યાન નહીં રાખ્યું હોય, સીધું. સાહેબ આ જગતના કોઈ કેમેરા એવા બચ્યા નથી, બન્યા નથી કે કોઈના માણસના મનમાં ચાલતા વિચારો સમજી શકે. એવા સમયે એની માને ખભો આપીને એને રડવા માટે મદદ કરો કે સમજાય છે મને, એક માને કેવી તકલીફ થાય. આપણે શું કરીએ છીએ, એના ઘરે આવવા જવાનું બંધ કરી દઈએ. એક વ્યક્તિની ભૂલની સજા આખા કુટુંબને આપીએ, એનાથી ઓછું હોય તો એની પછીની પેઢીને આપણે આપીએ. એટલે દરેક વ્યક્તિને એમ થાય કે આવો સમાજ, આવું કુટુંબ, અને આજુબાજુના છોકરા છોકરીઓ તમને શીખે, કારણ કે આ તો નવી પેઢી છે. જેવું માને છે કે જે ભોગવે એની જ ભૂલ હોય, આજુબાજુવાળા ન દેવાય.
જ્યારે પણ આવી દુર્ઘટના બને ત્યારે એકત્રિત થાય અને હિંમત આપો, એને પાછા ફરવાની સ્પેસ આપો. ત્રણ જણને ઢોહા મારીને ફોન કરીને એવું કહેવાથી કે તમને નથી ખબર, લે સાહેબ કોકનું ઢાંક્યું હશે ને તો ઉપરવાળો તમારો કોક દૂધ ઢાંકેલું રાખશે. આ વ્યવસ્થા છે ને બહુ ક્રૂર છે. જે વાવ્યું હશે ને એ જ આવતા દિવસોમાં ઉગશે. કોકના દિવસો ટૂંકા કર્યા છે તો કોક દી ઉપરવાળો તમારા કરશે. એકબીજાને સમજો, એનાથી જ સમાજ બને, એનાથી જ કુટુંબ બને, એનાથી જ પ્રેમ બને. બસ આટલી જ વાત ને આટલી કથા છે. એકબીજાને ખુલ્લા મને સ્વીકારતા અને એકબીજાને સમજતા થાઓ. બાકી કોઈ જનરેશન ગેપ નથી, કોઈ યુવા નથી ને કોઈ વૃદ્ધ નથી. મેં 90 વર્ષના યુવાન અને 16 વર્ષના વૃદ્ધો જોયા છે. આ બધા વૃદ્ધો જ અહીંયા બેઠીને તમારી ખેવ ના કરે, તમને આને વૃદ્ધ કયો છો? એના જેવી યુવાની તો તમારામાં નથી જેમણે આ આ પર્વતને દીધો હશે. કોઈ તેમ કીધું છે, ડુંગરો દીધો, તમારે જમીન જોતી છે, ડુંગરો દીધો, લે થાય કર લો. એમને નહીં ખબર હોય કે આ પાટીદાર છે જે ધૂળમાંથી ધન અને ધાન ઉત્પન્ન કરી શકે, એ ડુંગરમાંથી જ ઇમારત ન કરી શકે. એ ઇમારતના પાયા મજબૂત થાય. એમને ખબર છે કે પાયો મજબૂત હોય એના ઉપર તે માળોના માળ ઇમારત ચણી શકાય. આ તમને સમજાવવાની વાત એ છે, કારણ કે આ સમાજે, લેવા પાટીદાર સમાજે પોતાનો પાયો મજબૂત કરવો છે, જેથી કરીને તમે ભવિષ્યની એવી ઇમારતો બાંધો, એવી ઇમારત બાંધો કે જ્યાંથી તમને પવનની આવી લેરખીઓ જ મળે, મૂંઝારા તો એ ઝીલી. આ પૃથ્વી પર આપણે પ્રેમ કરવા આવ્યા છીએ, માથાકૂટ કરવા નહીં, દુખી થવા નહીં. જો સવાલ નહીં કરો તો પ્રોમિસ પોતાની જાતને કરો કે રોજ રાત્રે પોતાની જાતને અમુક સવાલ કરશો. એ બહુ જરૂરી છે. જે લોકો પોતાની જાતને સવાલ નથી કરતા ને, એમણે અન્યને બહુ બધા જવાબ આપવા પડે છે. છે કોઈ? કોક બોલો ને કે આપણી આબરૂનો સવાલ છે. છે કોઈ સવાલ? બહેનોને સવાલનો મને એટલો બધો આનંદ થાય કે આશ, કારણ કે અમે સવાલ ઊભા કરી શકીએ, પૂછી ન કે તો કેવું કહેવાય. બેન લાગે છે કે ખરેખર સવાલનો જવાબ જ નથી કોઈ. બસ તો કાળીઓ ઠાકર લાજ રાખે મારી. બીજું કેટલી સરસ રીતે અમે બહેનોને સાચવીએ છીએ કે અમને કોઈ પ્રશ્ન નથી. જોરદાર તાળીઓ ભાઈઓ પાડી દો આપણા માટે. જો આપણી બહેનો કોઈ પ્રશ્ન કરતી જ નથી, એટલે ધન્યવાદ. ડ્યુ ટુ આમાં બે રીતે થાય કે પ્રશ્નો કરતી નથી, પ્રશ્નો કરવા દેવામાં આવતા નથી. મેબી હવે તમે તો થોડી તો પાડો. આપના એ માતાજી છે, કઈ કે છે? જીબા જીબા સમાજ જ આપો ને માઈક આપો. હેલો, એક મિનિટ બોલવાનો ચાન્સ આપો પ્લીઝ. જો આપણે બધા હશે ને એટલે એમની હિંમત આપણે તોડી. હમણાં જો કહેતી હતી, પ્લીઝ બા બોલો, બેસીને બોલો. કોઈ પર બોલી બોલવાનું છે તો પછી શું શું આગળ ચાલશો ને ડાબી બાજુ વળશો એટલે સમાજ ઉભો હશે, એવું તો છે નહીં. સમાજમાં બધું થાય પણ અમારા સમાજમાં કોઈ નિયમ નથી થતો. શું કીધું? ધમકી આપે છે.
અમલમાં લેજો પાછા એમ. બસ આમ આજે ભી ગાથા ને બસ કાલે કોઈ નહીં એનું. એનું શું, સાવ સાચી વાત છે, બહુ સાચી વાત છે. બસ આજે 11 છે ને સાંભળાને પ્રાર્થના કરો કે ભાઈ આ બધું અખબંધ ને અખંડ રહે. અને તમે તો અખંડ જેની સ્વપ્ન છે એવા સરદારના વારસદાર હોય, તમને શું સંગઠન એકતા શીખવવાની. અમારે તો તમારા બધી પાસે શીખવાનું હોય કે હે સાહેબ એકતા લેવી હોય કે એક રહી શકાય. સમાજનો દાખલો છો તમે સંગઠન અને એકતાનો. એટલે કેમ, શું થયું, ના પડી આટલી સરસ સાડી પહેરીને તો નામ આવી જ જવાય માઇક ઉપર, ફોટો આવે. પણ બાએ હસતા હસતા ટકોર કરી છે કે આ વાતોનો કોઈ અર્થ નથી. બેન કેવું બોલ્યા, બહુ મજા આવી, બહુ મજા આવી, ખાધું પીધું ને રાજ કર્યું. કાલ સવારે કોઈક મુદ્દો આવે તો આપણે હતા ને એના એ થઈ જઈએ તો એનો કોઈ અર્થ નથી. મોબાઈલમાં એકાદ તમે સિરીઝ જો, પિક્ચર જો ને આવું સાંભળો, એમાં કોઈ અર્થ ન હોય તો થોડોક પ્રશ્ન. મેં કીધું એમ કે સમાજ એક વ્યક્તિથી સુધરે. હું આને આમાં કેવું છે કે મારે હું અહીંયાથી તમે અત્યારે નીકળશો, ફૂડ પેકેટ આપશે, બધા જ જોઈએ કચરો નાખીને જાય તો જે સ્વયંસેવક મિત્રો છે ને કાલ સવારે વાળવું પડશે. પણ તમે બધા જ એવું નક્કી કરે કે મારા સમાજનો પ્રસંગ છે એટલે હું કચરો નહીં નાખું. અહીંયા ઊભી થતી વખતે તમે આપણા ઘરેથી હોય, મહેમાન આવે તો ગાડલા વાળી ને આપણે ઊભા થઈએ ત્યારે ગાડલા વાળી લઈએ. તો આપણા ઘરે કોઈ હોય, ગમે એવું ગંધારું ગાડલું હોય, આપણે શૂઝ કે ચપ્પલ પહેરીને ગાડલા ઉપર બેસીએ છીએ, ચાલીએ છીએ. આ સમાજ નહોતું એટલે આપણે બેઠા. સુધારણા અહીંયા પણ જરૂરી છે. તમને ખબર પડી કે આ લોકો મહેનત કરીને દાનમાં પાણી લાવ્યા છે, આ પીવાનું પાણી છે, તમે ત્યાં હાથ ધોવો છો તો તમે સમાજ ક્યાંથી સુધારવાના હતા? આ ભાઈઓ સમાજ સુધારણાના મોટા મોટા કામ કરશે, પણ આપણા ભાગે આટલું કામ આવ્યું છે. કોક હાથ ધોતો હોય તેમ કહેવાય કે આ પીવાનું પાણી છે હો. અને આ ભાઈઓને પૂછજો કે કેટલી ભાઈ સાહેબ બાપા કરવી પડે ત્યારે થોડું દાન મળે. આ રીતે સમાજ સુધારણા કરી શકાય. જરૂરી નથી કે ઝંડા લઈને નીકળવું પડે. રાષ્ટ્રભક્તિના ફ્લેગ લગાવી દેવાથી, ડીપીમાં મૂકી દેવાથી તમે સમાજ સેવક કે રાષ્ટ્રપ્રેમી નથી થઈ જતા. થોડી કામ આ પણ બહુ નાની નાની વાતોથી સમાજ સુધરી શકે. હવે કોઈને ધમકીઓ દેવાની છે? છે કોઈ? એટલા મને સાતે કોઠે દીવાથી આજ કોઈક ભાઈ આવીને એમ કીધું છે કે વ્યસન મુક્તિ માટે બોલો. કોઈ બહેનોએ કીધું હોત ને અને હું બોલત ને તો ભાઈઓ એમ જ કે આ તો રોજનું અમારે સાંભળવાનું છે. એ તો મેં શરૂઆતમાં જ એક ટકોર કરીને કહી દીધું હતું, પાણીપુરીનો નહીં આનો આટલો જ વાંક છે. અમારા હું શિક્ષક તરીકેની વાત કરીને, અમારા બાળકો મંદબુદ્ધિના બાળકો છે, ઓછી બુદ્ધિના બાળકો કહેવાય. એવા બાળકો કે જેને ખબર ન પડે કે સાચું શું છે, ખોટું શું છે, આને શું કહેવાય, ઓલાને શું કહેવાય, એને મારે શીખવાડવું પડે કે બેટા આ ઇલેક્ટ્રિસિટી છે, એમાં હાથ નાખો તો શોર્ટ લાગી જાય, આ આગ કહેવાય એને અડી જાઓ તો હાથ સળગી જાય, આને ખાડો કહેવાય એમાં પડો, અને ઊંચાઈ કહેવાય અહીંથી પડો તો પડી જવાય. કારણ કે અમારા બાળકો ઓછી બુદ્ધિના છે. સિગરેટના પેકેટ ઉપર એક માણસ જોઈ ન શકાય એવો ચહેરો દેખાતો હોય, સતત વંચાતું હોય, તોય આપણે ખાતા હોય તો તમને શું લાગે છે આપણે કઈ પ્રકારના માણસો કહેવાય? હસવા માંડે એટલે હું માનું છું કે સમજી ગયા છો સાહેબ. જે બુદ્ધિ તમને તમારી માટે સાચું શું અને ખોટું શું એટલું ન સમજાવી શકે તો એ બુદ્ધિ નથી જ. અને તકલીફ એ છે કે વ્યસન એક વ્યક્તિ કરે છે અને એનો ભોગ આખું કુટુંબ બને છે. એક અને આમાં સૌથી ખરાબ દલીલ એ છે મારા પૈસાનું પીવું ને, હા એમાં ના નહીં, તમારા પૈસાનો પીવું છો, પણ આંતરડી કોકની કકડે છે, ઘર કોકનું તૂટે છે, ત્યાં તકલીફ છે. અને
જે વસ્તુ અંતે તો આપણે કોઈને પૂછીએ ને, હું ઘણા બધાને પૂછું, શું થાય, મજા આવે, બીજું તો કંઈ આમાં છે નહીં. કોઈ પણ પ્રકારનું વ્યસન તમને શું કરાવડાવે તો કે મજા કરાવડાવે. સાહેબ, આ માનવ સભ્યતાને 5000 વર્ષ થયા. 5000 વર્ષમાં તમને આ 3 વસ્તુ સિવાય ક્યાંય આનંદ જ નથી આવતો? આ 3-4 વસ્તુ સિવાય તમે ક્યાંય આનંદ શોધી નથી શકતા? તમે જુઓ તો ખરું કેટલું બધું છે જેનાથી તમને. અને સાહેબ, જે માણસને પોતાની જાતથી આનંદ ન આવે ને, એને જગતની એકેય વસ્તુ આનંદ ન પહોંચાડી શકે, એકેય વ્યસન મજા ન કરાવી શકે. હા, વ્યસન એક વસ્તુ કરાવી શકે કે ક્ષણવાર માટે તમને બધું ભૂલાવી શકે. તમને જે ભૂલાવવું લાગે છે ને, એકચ્યુઅલી તમને પ્રાણી બનાવે છે. મારો એક, મેં કીધું એમ કે હું મનબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું, એટલે અમારે ત્યાં સ્ત્રીઓના બહુ બધા પ્રશ્નો આવે. એટલે મારા ક્લાસમાં એક છોકરી અને એની મમ્મી રોજ મારી પાસે આવે, અને અમારે સારી દોસ્તી, એટલે હું એને બધું પૂછ્યા રાખું કેમ છે ને કેમ છે. એટલે ક્યારેક ક્યારેક એ સ્ત્રીના શરીર ઉપર ઘાવ હોય, માર્યા હોય એના, એટલે પછી હું પંપાડીને પૂછું એમ. એટલે એ મને એમ કે, બેન કાલ તમારા ભાઈ પીન પાછા આવ્યા હતા, જન મારી, તમારા ભાઈ પીન આવ્યા હતા, પાછી મન મારી. એટલે હું રોજ આમ સાંભળું ને મને આમ એમ થઈ ગયું કે, પછી એક દિવસની મારી અંદરની ઓલી નારી શક્તિ જાગી ગઈ. એટલે મેં કીધું, આ તમારા, મારા ભાઈ પીને આવે ત્યારે એને ખબર હોય કે તમને મારે છે? કે ના ને, એને ક્યાં ભાન હોય છે. તો ભાઈ તમારે એકાદ બે ચોંટાડી દેવી. મેં કીધું પીન પડીને જાય, સવાર ઉઠીને એમ કે મને આ કાં દુખે, તો તમારે એમ કેવું કીધું કે તમે પીને આવો, ગમે ને આ પડ્યા હોય, તમને વાગ્યું હશે, મને શું ખબર. સાહેબ, ત્યારે એક અભણ સ્ત્રીએ મારા જેવી સ્ત્રીને સટાક તમાચો મારીને એક એવું કીધું હતું કે, બેન ઈ પીધેલો છે, ભાન વગરનો છે, અને એને ખબર નથી કે હું એની પત્ની થાઉં છું, પણ મને તો ખબર છે ને કે ઈ મારો વર છે. ઈ કે સાહેબ, જ્યારે જ્યારે કોઈ સ્ત્રી તમને ના પાડે છે ત્યારે એની અંદરની આ પત્ની પણ જાગી જતું હોય છે કે એને ખબર છે. ગાય આવી ઠીક, જે રીતે બધા એમ ઊભા થઈ ગયા ને, એટલે કારણ કે વ્યસનોનું બોલાતું હોય ત્યારે ઊભા થવાય જાય, ભાઈઓથી સમજી જ શકાય એવી વાત છે મને. પ્લીઝ, બીજું તો અમે તમને શું કહી શકીએ? બે હાથ જોડીને વિનંતી કરી શકીએ. જો યુવાનો માટે તમે શિબિર કરીને એમ કહેતા માગતા હોય કે યુવા ધનને અહીંથી પાછું લાવો, ને પ્રેમમાંથી પાછું લાવો, ને ઓલામાંથી પાછું લાવો, તો એ એકાદ યુવન મને કાનમાં આવીને એમ કે, બેન બાપાને તમાકુમાંથી પાછા લાવો. પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ કરી શકીએ અમે બે હાથ જોડીને. અને મને આનંદ છે અને વંદન કરું છું ભાઈને કે સમાજના એક પુરુષને આ પણ ચિંતા છે કે આ પણ ખોટું જ છે. જગતમાં અદ્ભુત બીજા નશા છે, એને કરો. એવો નશો ન કરો કે જે તમને અંદરથી કોરી ખાઈને તમારી આજુબાજુ વસ્તુના અંધકાર ફેલાવે. બીજી એક પ્રશ્ન તો નહીં પણ એક સજેશન છે કે આ ઉપર પણ હું વાત કરું. સમૂહ લગ્ન, અત્યારના લગ્નો, પહેલી વસ્તુ, ખૂબ ખર્ચાળ લગ્નો છે. અત્યંત અત્યંત એટલે અત્યંત ખર્ચાળ લગ્ન છે. લગ્નથી, સગાઈથી લગ્નની વ્યવસ્થા છે, એમાં દર 2 મહિને કોઈ ભીમ 11 આવે, ને ગૌરી વ્રતનો દેવાનો આવે, ને વેલેન્ટાઇન ડે આવે, ને કેટલી બધી ગિફ્ટ્સ દેવાની આવે, ઓલો હારડો દેવાનો આવે, પછી પાછા લગ્ન થાય, લગ્નમાં 4 જણા ટરડાય, ગમે એવી રસોઈ બનાવી હોય, 3 જણને કહો આમ કેવું જોઈએ, દાળમાં મીઠું જ નહોતું, ગમે એવો પિતાએ વ્યાજે પૈસા લઈને જમણવાર કર્યો હોય તોય 3-4 સ્ત્રીઓ જ, ભાઈઓ નહીં હો, એને જ બોલવું હોય, કાંઈ લઈ લેવાનું હતું, 2 ઢેફલા આપીને એમ કહી દીધું, પ્રસંગ પૂરો કરી નાખ્યો. સાહેબ, એક પુરુષના પરસેવાની, આજીવન પરસેવાની કમાઈથી એણે પોતાનું આખી થાળી, એક એક ટાઈમના જમણવારમાં તમે એમ ન કહી શકો કે સરસ બધું હતું, આ ક્યાં છેલ્લું ભોજન હતું તમારું મારું, એટલું તો આપણે આત્માથી કહી શકીએ ને કે સરસ બધી વ્યવસ્થા સરસ હોય. કોઈ માણસની શ્રદ્ધા ટકી જાય. અને આ જગતમાં તમે ગમે એવા સારા લગ્ન કરશો ને તો એક વ્યક્તિથી તમે ઓછા જ કર્યા હશે,
ઓલા જેવા નહોતા, તે દિવસે હતું એવું નહોતું. કોઈ પણના ઘરે લગ્ન હોય, કોઈ પણના ઘરે પ્રસંગ હોય, તમારો જ પ્રસંગ છે એમ જઈને જાઓ. આપણે બધા એવું કરીએ, કંઈ કામકાજ હોય તો કે જોય બેઠા જ છે, કાંઈ પણ કામ પડે તો કાળી રાતે, કંકોત્રી જ્યારે દેવા આવે ત્યારે આપણે એક જ વ્યક્તિ, કંઈ કામકાજ હોય તો કેજો બેઠા જ છીએ. અને આપણે બેઠા જ રહીએ પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી, કોઈ દી ઊભા થઈને એમનો કે લાવો હું કરી નાખું. અને આપણે ખોટું બોલતા નથી, કારણ કે આપણે કીધું તું હું બેઠા જ છીએ, બેઠા જ રહીએ. તમે જોતા હો તમારી સામે કશું બગડી રહ્યું હોય, તમારા ઘરે પ્રસંગ હોય તો તમે તમારા નાના બાળકને ડીશ આપો કે તમારી વચ્ચે હારે જમવા બેસાડો, નહીં જેટલા ગયા હોય એટલા જ લોકો ડીશે. નાનો એવું બાળક છે એમાં એક જ ભજિયું લેવાનું હોય તોય તમે ડીશ બગાડાવડાવો. ભોજનનો અત્યંત બગાડ કરીએ આપણે બધા. આપણા ઘરે કેમ તપેલીમાંથી છેલ્લું તેલ હોય તો એમાં ભાત લૂછી નાખીએ, બપોરે ભાત વધ્યા હોય તો સાંજે મુઠિયા કરી નાખીએ કે વઘારી નાખીએ. જો તમારા ઘરનું અન્ન એ અન્ન હોય તો જગતની કોઈ પણ થાળીમાં પીરસાતો અન્ન એ અન્ન જ છે. જો કોઈને ત્યાં બગાડ થતો હોય એના એને એને એની પરસેવાની કમાઈથી જ આવેલું છે. અને આમાં સૌથી વધુ એને ક્યાં વાંધો છે એવું આપણે કહીને છૂટી જઈએ. સાહેબ, કોઈકના ઘરે ઓછું હોય તો એ સમાજની જવાબદારી છે કે એના ઘરે જઈને એની દીકરીઓને માટે તમે કહો કે આપણે બધા પાંચ જણા ભેગા થઈને કુટુંબમાં આ સમાજ દીકરીના લગ્ન કરાવશે. એની દીકરી હોય જ્યારે આપણે સમાજ સુધારણામાં એવી વાત કરતા હોઈએ કે દીકરીઓએ સુધરવું જોઈએ, તો બીજી જવાબદારી આપણી એ છે કે દીકરીઓને ભણાવવાથી લઈ પરણાવવા સુધીની જવાબદારી આપણે લેવી જોઈએ સમાજે. સમૂહ લગ્ન તરફ વળતા જાઓ ધીમે ધીમે ધીમે. અને જો તમારા ઘરે આવતી દીકરાની વહુ સમૂહ લગ્ન કરીને આવી હોય તો ચાર જણ એના બાપે જ સમૂહ લગ્નમાં કરી દીધા. અમે ક્યાં કીધું મોટા ઉપડકર ભલે ઘર આંગણે કર્યા હોત તો, નસીબદાર હોય એના ઘરે ઘર આંગણું હોય. સાહેબ, જેના ઘરે દીકરી હોય ને એના ઘરે કોઈ પણ આંગણું નસીબદારનું જ આંગણું હોય, સવાલ જ વગરની વાત છે. થોડા થોડા, અને એમાં સમૂહ લગ્નમાં હું કોઈ દિવસ ભાઈઓને કોઈ પણ જ્ઞાતિમાં જાઉં હંમેશા બહેનો તરફ જ કહું કે સમૂહ લગ્ન કરાવવા એ જવાબદારી બહેનોની જ છે, ભાઈઓની છે જ નહીં. એટલે પહેલું વહેલું તમે એમ કહો કે અમારી પાસે થોડા પૈસા હોય કે અમે આ લોકોને કહીએ, આ લોકોને કહો કે તમે તારીખોને વ્યવસ્થા નક્કી કરો, દીકરીઓની આટલી જવાબદારી અમે લેશું. કહી તો કે કરી આવરની અહીંયા બેઠેલી 100 કે 200 સ્ત્રીઓ તો હશે ને, 200 સ્ત્રીઓ પાંચ દીકરીઓ માટેની સાડીઓ ભેગી ન કરી શકો એટલા બધા આપણે ગરીબ છીએ. તમારે વર્ષમાં એક જ સાડી ઓછી લેવાની છે, એક જ વખત ઓછી બ્યુટી પાર્લર જવાનું છે. તમારી પાસે કેટલી એવી બધી વસ્તુઓ છે કે જેને તમે ક્યારેય ખોલી નથી. કોઈકની દીકરીના લગ્ન થતા હોય તો હોંશે હોંશે કેમ આ લોકોને એમ ન કહો કે તમે માત્ર જમણવાર અને બાકીની વ્યવસ્થા કરજો, કરિયાવર છે અમારી વુમન વિંગ, સ્ત્રીઓની કર નાખશે. ક્યારેક તો લીડ લઈને સમાજમાં આગળ આવ્યો. સમાજ સુધારણા માત્ર પુરુષોની જવાબદારી નથી, નથી અને નથી જ. આપણે આપણી પોકેટ મનીમાંથી કાંઈ કાઢવું જ નથી. 12 સાડીઓ તમે મહિને વર્ષની લેતા હોય તો કદાચ એક સાડી ઓછી લ્યો ને તો કોઈ દીકરીનો કરિયાવર રંગે ચંગે થઈ જાય સાહેબ. પણ આપણી અંદર એક ખેવના હોવી જોઈએ દેવાની. અને સાહેબ, સ્ત્રી તો આ જગતને દેવા જ આવી છે, વહેંચવા જ આવી છે. સો એક નમ્ર સૂચન છે કે સમૂહ લગ્ન તરફ જાઓ અને સમૂહ લગ્નની કરિયાવરની વ્યવસ્થા છે. ભલે 12 જ થાળી 12 જ વાટકા આપતા હોય પણ અહીંયા તમે કેટલી વખત આપણે દુકાનોમાં જતા હોય છે બિનજરૂરી વસ્તુ લઈને આવતા હોય, થોડી જરૂરી વસ્તુ કોક માટે લઈને જાઓ, એમાં કંઈ નાના નહીં થઈ જાઓ. અને તમને જેટલી સાડી પહેરવાની મજા નથી આવતી, તમારી દીધેલી સાડી કોકને રસ્તામાં પહેરતા જોશો ને તો આનંદ થશે, મજા વધુ આવશે, તમે ત્યારે વધુ બ્યુટીફુલ. અને ઈશ્વરને ગમવાના થોડાક રસ્તા છે અને હાથ વગા છે, એ કરી લેવા જેવા છે. થેન્ક યુ. કાંઈ કાંઈ વાંધો, તમે ચિંતા જ ન કરો. દાંપત્ય જીવન વિશે બે બોલ, દાંપત્ય જીવન વિશે બે બોલ હોય, બે બોલમાં તો એમ કોક રહેવા દો, હા રહેવા દો.
પહેલું કે દાંપત્ય જીવન એ બે વ્યક્તિઓ થકી ચાલતું જીવન છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી ક્યારેય નથી. પુરુષ સુધરી જાય ને સારો થઈ જાય. એક સેકન્ડ માટે માની લો કે અહીંયા બેઠેલો પુરુષ એકાદ વ્યસન મુક્ત કર થઈ ગયો, બરાબર? તો આપણા ઘરે મહેમાન આવે છે. પહેલાં તમારા ભાઈ કંઈ તમાકુ ખાતા રોજના ચાર ચાર, હો એ તો હવે બંધ કર્યા. બીજા મહેમાન આવે, કેમ છો, બધું બરાબર? સહેજ ઉધરસ આવે, બંધ કરી દ્યા તમારા ભાઈ. જો ડૉક્ટરે ના પાડીને તઈ બંધ કર્યા. ઓલા એ માંડ સંકલ્પ કર્યો હોય બંધ કરવાનો, મહિના દી પછી પાછા શરૂ કર્યા. રોજ આ સાંભળવાનો જોઈએ આજથી પરી દીધા. દાંપત્ય જીવન એ સંભળાવાની નહીં, સાંભળવાની પ્રવૃત્તિ છે. એકબીજાને સાંભળવાનું શરૂ કરો, સંભળાવાનું નહીં. અને તમે આ પૃથ્વી પર કંઈ દુઃખી નહોતા કે તમારા લગ્ન કરાવડાવ્યા. તમને વધુ સુખી થવા માટે લગ્ન કરાવીએ છીએ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, વધુ સુખી થવા કારણે. પણ એવું શું થઈ જાય છે બે વ્યક્તિઓ વચ્ચે કે બે વ્યક્તિઓ એકબીજાને સુખી નહીં પણ એકબીજાને દુઃખી જ કરે જાય છે? બધો જ પ્રેમ એ શાહરૂખ ખાનનો પ્રેમ ન હોય. દરેક પતિ આઈ લવ યુ કેવા ટેવાયેલો ન હોય. ગઈકાલે જે તમારો પતિ તમને આઈ લવ યુ કહેતો હતો અને તમારી માટે કશુંક વસ્તુ લાવતો હતો, આજે વળતી વખતે આવે છે તો 250 ગ્રામ રીંગણા લેતો આવે છે. કે નીકળ્યો તો મને રીંગણા સારા લાગ્યા તો હું લેતો આવ્યો. પણ ત્યારે આપણે એમ થાય ફૂલ લાવવાના હોય લાલ કલરના, રીંગણા થોડા હોય. પણ એ રીંગણામાં પણ જો તમને પ્રેમ દેખાતો સમજાઈ જાય તો તમને પ્રેમ ને લગ્ન જીવન સમજાણું. કારણ કે સાહેબ રોજ મજા આવતા રહ્યો, ચિઠ્ઠીઓ આવવા દો. રોજ મજા આ જગતમાં શક્ય જ નથી. તમારે જીવનમાં આ નાની નાની વાતોમાંથી આનંદ લેતા શીખી જવું જોઈએ. અને ભાઈઓને મારે એક નમ્ર વિનંતી છે કે જે હિરોઈનને જઈને તમે 10 લાઈક કહેતા હો, બહુ સુંદર અને બહુ રૂપાળી લાગતી હોય તમને, એ તમને તમારી પત્ની કેમ રૂપાળીને દેખાવડી નથી લાગતી? એના વખાણ કરવામાં કઈ તકલીફ પડી જાય છે? કાઢી લ્યો દાંત, કાઢી લ્યો સાહેબ. બે વખાણ, સાચા દિલથી બોલેલા બે વખાણ તમારી સાહેબ. આ આખી લોકોએ પોતાના જિંદગીના બધા જ વર્ષો તમારા નામે કરી દીધા, એક એવી શ્રદ્ધા સાથે કે હું સુખી થઈશ ને તમારા આખા કુટુંબને સુખી કરીશ. તો થોડી જવાબદારી છે. એને કયા બે શબ્દો સાંભળવા છે ખબર? અઢળક કામ કર્યું હોય ને ત્યારે બે તમારી આંખમાંથી બે જ વસ્તુ નીકળવી જોઈએ, અને થોડું આંખથી જોવાનું નહીં, આંખથી વાંચવાનું થોડુંક રાખો, થોડુંક. હા હા આવો, આપણે ક્યાં ભાવનગર જવું, થોડુંક વાંચવાનું રાખો. થાકેલી સ્ત્રીને બે શબ્દો એટલે આપું, કયો થાકી ગઈ ને તોય જુસ્સાથી એમ કે છે ના રે ના, ઘરના કામમાં થોડા થકાય. પણ આપણે શું કહીએ ખબર? તમે આંખો ન વાંચી શકો એટલે કંટાળાથી અમે એમ કે બહુ થાકી ગઈ. હવે ભાઈ તારે તો રોડનું થયું. એ જ્યારે એમ કે છે કે મને માથું દુખે છે ત્યારે એકચ્યુઅલી તમને એમ કે છે કે સહેજ થોડીક વાર માટે મને સાંભળો ને. ત્યારે માથાના દુખાવા માટે આપણે શું કહીએ છીએ ખબર? કાંઈ નહીં, રસોઈ બનાવીને સૂઈ જા. શું? રસોઈ બનાવીને સૂઈ જા. જ્યારે તમે એને ઈચ્છા એ છે કે કાંઈ વાંધો નહીં આપણે બહારથી મગાવી લઈએ તો સૂઈ જા, ત્યારે એ જુસ્સાથી એમ કહે છે કે ના ના હું રસોઈ બનાવીને સૂઈ જઈશ. થોડું બધા એવું કહે ને કે સ્ત્રીની હા ને ના સમજવી, ના ને હા સમજવી, એ હા ના નથી, એકચ્યુઅલી આ છે. એ તમારા મોઢેથી અમુક વસ્તુ સાંભળવા ઈચ્છે છે. એને ખબર જ છે રોજ અરીસામાં જોવે ને ત્યારે કેટલી સુંદર છે, પણ એને તમારી પાસેથી સાંભળવું છે કે લગ્નના 20 વર્ષ પછી તમને એ સુંદર લાગે છે. અને સફેદ વાળ થઈ જવાથી સુંદરતા પૃથ્વી પર વહી જાય
અહીંયા બેઠેલા દાદાઓને તમારે ખાસ કહેવું છે કે જે સ્ત્રીએ તમારી જિંદગીના 60 વર્ષ પોતાના વૃદ્ધત્વમાં કાઢી નાખ્યા, એ સ્ત્રીને આપણે જોવાનું બંધ કરી દઈએ? કેમ 60 વર્ષે પ્રેમ થાય એવો તો ક્યારેય ન થાય. મેં એવા દાદાઓ જોયા છે કે પોતાના દીકરાના દીકરાના લગ્નમાં ફોટા પડાવવાને તો આઘા આઘા ભાગે. અરે યાર, તમારી જ પત્ની છે, ગામ વચ્ચે તમે જ એને લઈ આવ્યા હતા. ના ના, એવું ન સારું લાગે. ત્યારે વડથી દીકરાને કહ્યું, યાર પ્રેમ કરતા એને શીખવાડો, કારણ કે આવતી પેઢીના લગ્ન 60 વર્ષ ચાલશે કે એમાં તો શંકા છે. સરસ એવું જીવો કે એને એમ થાય કે ના યાર જીવાય તો દાદા દાદી જેવું, કે 60 વર્ષે કોઈની સાથે રોમાન્સ કરી શકાય. બેની બદલે 22 બોલ થઈ ગયા, 2 ચિઠ્ઠીઓ જે મારી પાસે. દરેક ગામમાં પંચાયત હોય તો પુસ્તકાલય પણ હોવું જોઈએ. એના માટે શું કહેવું છે યુવા પેઢી માટે? થેન્ક યુ દોસ્ત, જે યુવા પેઢી આ પ્રશ્ન કર્યો એને આઈ લવ યુ. આપણને જેટલા આપણા પાસબુકના આંકડા વાંચવા મજા આવે છે, એટલી મજા આપણને પુસ્તકો વાંચવામાં નથી આવતી. આ જગતમાં ક્રાંતિ હંમેશા વાંચન થકી જ આવી છે. તમે જુઓ, આ વાંચનની જ્યારે વાત નીકળે ત્યારે હું એક જ દાખલો આપું છું, તાલિબાનનો. તાલિબાનો સ્કૂલ ઉપર શું કામ બોમ્બ ફેંકે છે? સાહેબ, તાલિબાનના આતંકવાદીઓને બોમ્બથી બીક નથી લાગતી, બુકથી બીક લાગે છે. એ સ્કૂલોને નષ્ટ કરે છે કે જો અહીંથી વિચાર આવ્યો ને અહીંથી જો બદલાવ થયો તો ધ્રમરમાટી બોલાવશે આ લોકો. આ નો થવા દો, અભણ રહ્યો, વાંચો નહીં, સમજો નહીં, તો અમે સત્તા તમારા ઉપર કરી શકશો. અંગ્રેજો આખી પેઢી આપણા ઉપર શું કામ રાજ કરી શકી? અજ્ઞાનતાના કારણે. તમે જો ઈચ્છતા હો કે તમારી આવતી પેઢી સમજતી થાય, અને તમે એવું માનતા હોય કે મોબાઈલ ઓછો વાપરે, કારણ કે અત્યારના બધાની એક એક ફરિયાદ છે કે બહુ મોબાઈલ વાપરે છે, બહુ મોબાઈલ વાપરે છે, પણ એને પપ્પાને દાદાને ક્યારેક પુસ્તક વાંચતા જોયા હોય ને તો સંતાનો પુસ્તક વાંચે, પણ એને નવરાશના સમયમાં આપણને પંચાત કરતા જોયા હોય તો એ ફેસબુક ઉપર પંચાત કરે, જુદા પ્રકારની કરે. તમારા હાથમાં ક્યારેક ચોપડી જોયો હોય, પણ આપણને એવું થાય કે જગતમાં 3-4 પુસ્તકો સિવાય કંઈ બીજું વાંચવાનું જ નથી. સાહેબ, જે સભ્યતાએ પુસ્તકાલયોમાં ઉધઈ ચડાવી છે ને, એ સભ્યતાને ઉધઈ લાગી ગઈ છે, પુસ્તકાલય નહીં. વાંચો અને વાંચવા માટે પ્રેરતા થાઓ. દરેક પંચાયતને યસ, પોતાનું પુસ્તકાલય હોવું જોઈએ, હોવું જોઈએ અને હોવું જોઈએ. મને એવા ધારાસભ્યો અને સંસદ સભ્યોની રાહ છે કે જે પોતાની ગ્રાન્ટમાંથી બાકડા અને વૃક્ષો પછી એવું કહે કે મારે પુસ્તકાલય બનાવવા માટે મારી ગ્રાન્ટ હું વાપરવા માટે તૈયાર છું. વાંચો અને સમજાવો. જેણે જેણે આજે વાંચ્યું હશે કાલ સમજશે અને એ જ જગત અને સભ્યતાને બદલાવી શકશે. મેં કીધું એમ કે થોડું વાંચવાનું આંખેથી રાખો, માત્ર જોવાનું નહીં. યુવાનો માટે ખાસ ખોટા ખર્ચા અંગે બર્થડે, એનિવર્સરી, વિદેશી કલ્ચરને અનુસરીને ખોટા ખર્ચ બંધ કરે એવી ટકોર કરો. હવે આમાં હું થોડી ડિફર થઈશ. તમે જેને ખોટા ખર્ચા કહો છો એ આ પેઢીની ભાષા છે, એ એનો આનંદ છે. હા, હું એટલું કહીશ કે તમે 100નો બુકે કે કેક લાવી શકતા હો ત્યારે 1000ની લાવવાની જરૂર નથી. તમારો દીકરો એનિવર્સરી કે બર્થડેની કેક લાવે છે તો કેકમાં પાર્ટિસિપેટ કરો, એ ખોટો ખર્ચો નથી. આ આ આ જગતની ભાષા છે. આ જગતમાં તમે તમે વિચાર કરો કે તમે અહીંની મોડાસાના ઓલામાં જાઓ, તમે અમેરિકાથી આવ્યા હોય ને, તમારા ખીચામાં ડોલર હોય અને બટેટાવાળાને જઈને એમ કહો કે 100 ડોલરના બટેટા આપો ને, તો લો બટેટાવાળો કે પણ આના બટેટા ન મળે. એટલે તમે એમ કહ્યું, તને ખબર છે આ ડોલર છે, ડોલર આનો ભાવ તો તું કોક દી પૂછ, એ કંઈ જે હોય પણ રૂપિયા લાવો, 100 રૂપિયા લાવો તમને બટેટા મળે, ડોલર નામ પૈસા ન દે. એનો અર્થ એ છે કરન્સી જે ચાલતી હોય એ જ ભાષા બોલવી પડે, એ જ વ્યવહાર કરવો પડે.
આ પેઢીની નજીક જવું હશે, આ પેઢી પાસે જવું પડશે, તો એની એનિવર્સરીમાં પણ પાર્ટિસિપેટ થવું પડશે, એની વેલેન્ટાઇન ડેમાં પણ એને સાથે આપવું પડશે. અને ત્યારે તમે બહુ પ્રેમથી કહો કે બેટા તું તારી પત્ની માટે ગુલાબ લાવ, તો તારી મમ્મી માટે લેતો આવજે, ને મેં કોઈ દિવસ આટલા વર્ષોમાં નથી દીધું. અને દાદા એવું કેવું છે, દેખાદ લાવજે ને. અને આપણે એવું કરવું, શંકરના ઓલામાં નમન લાવતા હોય તો તે દિવસે લાલ ફૂલ લઈ આવું નમનમાં. કેવું સાહેબ, એમની એ થોડીક ભાષા બોલો. જો સંસ્કારની અપેક્ષા તમે માનતા હો કે આપણે ઊભી કરેલી સંસ્કારની ભાષા એ બોલે, એ સમજે, તો એના જીવનમાં ચાલતી થોડીક ભાષા આપણે બોલવી પડશે. એ ખોટો ખર્ચ નથી, એની ચાલવાની રીત છે. બચત કરવી બહુ જ જરૂરી છે, કરવી જોઈએ, એ બધી જ વાત સાચી છે. પણ બચત એટલી ન કરવી કે આપણી હાથ પેઢી વાપરે ને આપણે બાટાના સ્લીપર ઘસી ઘસીને જીવનમાં કાંઈ પામું જોયું ન હોય. આ પેઢીની સૌથી મજા એ છે કે એવું માને છે કે જીવવાની મજા આજે અને અત્યારે છે. અને આપણે બધા એવું માનીએ મજા આવતીકાલે છે. અને અત્યારે આપણે બધા જે જીવી રહ્યા છીએ, કયો દિવસ છે ખબર છે કે જેની ચિંતા આપણે ગઈકાલે કરી હતી? તમને ખબર નથી આવતા દિવસો પછી હું તકલીફ થાય, અત્યારે તમને હું તકલીફ થઈ ગઈ? ના, થોડી એની ભાષા બોલવાનો પ્રયત્ન કરો. ક્યારેક એની ભાષા બોલી હશે ને તો તમારી ભાષા સમજાવી શકશો. પછી કેવું કરે ખબર છોકરાઓ, કે પોતાની એનિવર્સરી, પોતાની વેલેન્ટાઇન, પોતાના બર્થડે, જગત આખાને બોલાવે. તમને આપણને એમ કે અમે તમને ઘરે રસોઈ કરીને જશું, એની બદલે આપણે જ એમ કે તમે મોડાસા જવાના જ બર્થડે પાર્ટીમાં આવશો. થોડા જુવાન તમે બનો તો એ તમારી સાથે થોડા વૃદ્ધ થશે. ભાષા, કોમ્યુનિકેશન, સંવાદ એનો અર્થ એ થાય કે હું બોલું ને તમે સાંભળો, તમે બોલો ને હું સાંભળું, આમથી આમ. એક વ્યક્તિ બોલે ને એક સાંભળે એ વાત નહીં. આ પેઢીને થોડી એટલી સ્પેસ પણ આપો કે પોતાના રંગો કહી શકે. આપણે એમ કહીએ ના મધુબાલા જ સુંદર, એવું નહીં. એમની દીપિકાને આપણે સ્વીકારવી જ પડશે કે ઓન ભાઈ જોવા જેવી છે. પછી આપણે એમ કહીએ ના ગીતો તો ત્યારના છારા, તો બે ગીતો એના સાંભળી લેવાય તો તમે કદી તમારા જમાનાના ગીતો એને કહી શકશો. એની લવ સ્ટોરી એ સંભળાય અને પોતાની એ કહેવાય કે એવું તો કંઈ હતું નહીં કે આ પેઢીએ પ્રેમ કર્યો ને આપણે નથી કર્યો. ગાડામાં ને હેઠવાડ દેવાના બાને આ બધા જતા જ હતા. આમનું ખબર પડી જાય છે ને આમનું પડ્યું નથી, એટલી જ વાત છે. સાદી વાત છે. હવે કોઈ ચિઠ્ઠી છે? ઓકે, હોય તો આવવા દેજો. મેં કીધું આપણે ક્યાં ભાવનગર જવું છું.